તાનીતિ સ્વાસ્થ્યની ઉત્તમ કેડી નૈતિકતા નીતિ પર ચાલતા સ્વાસ્થ્યના અનોખા વરદાન પામી શકાય છે તેની અવહેલના જિંદગીમાં સદૈવ રોગ શોક પીડા પતનના અનેક ઉપદ્રવ ઉભા કરે છે અનૈતિક આચરણથી અધિરાયપૂર્વક પ્રાણ ઉર્જાની બરબાદી થાય છે સાથોસાથ વૈચારિક અને ભાવનાત્મક સ્તર પર અગણિત ગ્રંથિઓ જન્મ લે છે આની સાથે શારીરિક સ્વાસ્થ્યની સાથે ચિંતન ચરિત્ર અને વ્યવહારના સમગ્ર તાણાવાણા ઢીલા પડી જાય છે આધુનિકતા સ્વચ્છંદતા અને ઉન્મુક્તતાના નામે અત્યારે નૈતિક વર્જનાઓ અને મર્યાદાઓ પર ઢગલાબંધ પ્રશ્ન સૂચક નિશાન લગાવવામાં આવી રહ્યા છે તેને પુરાતન ઢોંગ કહીને અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે નવી પેઢી તેને રૂઢિવાદ કહીને નજરઅંદાજ કરી રહી છે આમ હોવાના અને કરવાના દૂષિત દુષ્પરિણામ આજે કોઈથી છુપા નથી જોકે નવી પેઢીના સવાલ નૈતિકતા શા માટે ને પણ નજરઅંદાજ ન કરવો જોઈએ તેનો યોગ્ય જવાબ આપતા તેને તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રભાવોનું જ્ઞાન કરાવવું જોઈએ પ્રશ્ન ક્યારે ખોટા હોતા નથી ખોટી હોય છે પ્રશ્નોની અવહેલના કે ઉપેક્ષા તેનો જવાબ શોધી ન શકવાના કોઈ પણ કારણને વાજબી ઠરાવી શકાય નહીં ધ્યાન રાખો પ્રત્યેક યુગ પોતાના સવાલોના જવાબ માંગે છે નવી પેઢી પોતાના નવા પ્રશ્નોનું તાજગી સભર સમાધાન માંગે છે નૈતિકતા શા માટે આ યુગ પ્રશ્ન છે આ પ્રશ્નના માધ્યમથી નવી પેઢીએ નવા સમાધાનની માંગણી કરી છે તેને પરંપરાની દુહાઈ દઈને ટાળી શકાય નહીં એમ કરવાથી નૈતિકતાની નીતિ ઉપેક્ષિત થશે અને તેનાથી થનારી હાનિઓ વધતી જશે નૈતિકતા શા માટે એ પ્રશ્નોનો સાચો ઉત્તર છે ઊર્જાના સંરક્ષણ અને ઉદ્વર્વ ગમન માટે આ પ્રક્રિયામાં શારીરિક અને માનસિક અપ્યવ્યયની વાત સર્વવિદિત છે હોય પણ કેમ નહીં અનૈતિકતાથી એક જ વાત સ્પષ્ટ થાય છે ઇન્દ્રિય અમર્યાદિત ભોગ અહંતા અને તૃષ્ણાની પછી એના માટે કંઈ પણ કેમ ન કરવું પડે પ્રાણની સંપદા જ્યાં સુધી છે ત્યાં સુધી આ સમગ્ર ખેલ ચાલતો રહે છે પરંતુ તેમાં ચૂક થતાં જ જીવન જ્યોતિ બુજાવવાનો અણસાર નજરે પડવા માંડે છે એટલું જ નહીં એમ કરવાથી જે પ્રતિબંધો તૂટે છે મર્યાદાઓ લેપાય છે તેનાથી અપરાધ નથી વૈચારિક અને ભાવાત્મક સ્તર પર ગ્રંથિઓથી અંતરચેતનામાં અસંખ્ય તિરાડ પડી જાય છે સમગ્ર વ્યક્તિત્વ વિખંડિત થવા લાગે છે જ્યારે બહારનો વ્યવહાર અસામાન્ય થઈ જાય છે ત્યારે બીજાઓને આની જાણ થાય છે આ બધું થાય છે અનૈતિક આચરણના કારણે હજી હમણાં જ પશ્ચિમી દુનિયાના એક વિખ્યાત મનોવૈજ્ઞાનિક રુડોલ્ફ વિલકિન્સને આ સંદર્ભમાં એક શોધ પ્રયોગ કર્યો છે તેમણે પોતાના તારણોને સાયકોલોજિકલ ડિસઓર્ડર કોઝ એન્ડ ઇફેક્ટ ના નામે પ્રકાશિત કર્યા છે આ તારણોમાં એમણે એ સચ્ચાઈને સ્વીકારી છે કે નૈતિકતાની નીતિ પર આસ્થા રાખનાર લોકો ઘણું ખરું મનોરોગના શિકાર બનતા નથી આનાથી ઉલટું અનૈતિક જીવન વિતાવનાર લોકો ઘણું ખરું અનેક જાતના મનોરોગોના શિકાર બનતા જોવા મળે છે સમાજ મનોવૈજ્ઞાનિક એરી ફ્રોમે પોતાના ગ્રંથ મેન ફોર હિમસેલ્ફ માં પણ આ સચ્ચાઈનું વર્ણન કર્યું છે એમનું કહેવું છે કે અનૈતિકતા મનોરોગોનું બીજ છે વિચારો અને ભાવનાઓમાં તે અંકુરિત થતાં જ માનસિક સંકટોનો પાક લહેરાયા વિના રહેતો નથી યોગીવર ભતુર હરિએ વૈરાગ્ય શતકમાં આની ચર્ચામાં કહ્યું છે ભોગે રોગમ ભયમ એટલે કે ભોગમાં રોગનો ભય છે તેને એમ પણ કહી શકાય કે ભોગ હશે તો રોગ ફાલસે જ નૈતિક પ્રતિબંધોની અવહેલના કરનાર નિરંકુશ ભોગવાદી રોગોની ઝપટમાં આવ્યા વિના રહેતો નથી તેની ચિકિત્સા નૈતિકતાની નીતિ સિવાય બીજી કોઈ નથી ક્યારેક ક્યારેક તો આ રોગ એટલો વિચિત્ર હોય છે કે તેને મહાવેદ પણ સમજી શકતા નથી આ ઘટના મહાભિષેક આર્યજીવકના જીવનની છે આર્યજીવક તક્ષશિલાનો સ્નાતક હતો આયુર્વિજ્ઞાનમાં તેણે વિશેષ યોગ્યતા મેળવી હતી ગરીબ ભિક્ષુકથી માંડીને ધનપતિ શ્રેષ્ઠી અને નરપતિ સમ્રાટ સૌ તેમની પાસેથી સ્વાસ્થ્યના આશીષ પામતા હતા મરણ પથારીએ પડેલા રોગીને પોતાની ચમત્કારિક ઔષધિઓથી નિરોગી કરી દેવામાં આર્યજીવક સમર્થ હતા એમની ઔષધિઓ અને ચિકિત્સા વિશે અનેક કથા કિવન દંતીઓ પ્રચલિત હતી યુવરાજ અભયકુમાર અને સમ્રાટ બિંબસાર પણ તેમની પ્રશંસા કરતા થાકતા નહોતા એવા સમર્થ ચિકિત્સક જીવક પોતાના એક રોગીના કારણે ચિંતિત હતા આ રોગીનો રોગ પણ બહુ વિચિત્ર હતો આમ તો તે બધી રીતે સ્વસ્થ હતો બસ તેને તકલીફ એટલી જ હતી કે તેની જમણી આંખ ખૂલતી ન હતી આ પરેશાનીને લઈને જીવક પોતાની બધી જાતની ચિકિત્સકી સારવાર કરી ચૂક્યા હતા ક્યાંય કોઈ પડતી ન હતી શરીરના બીજા અંગોની સાથે આંખના બધા અવયવ સામાન્ય હતા આર્યજીવકને સમજાતું ન હતું શું કરે હરી થાકીને તેમણે પોતાની પરેશાની મહાસ્થવીર રેવતને કહી સંભળાવી મહાસ્થવીર રેવત ભગવાન તથાગતના સમર્થ શિષ્ય હતા માનવીય ચેતનાના તમામ રહસ્યોને તેને સારી રીતે જાણતા હતા જીવકની વાતો સાંભળીને પહેલા તો તેમણે એક પોતાના બંધ કર્યા પછી થોડુંક હસી પડ્યા જીવક એમના સાંભળવા માટે બેચેન હતા એમની બેચેનીને જોતા મહાભિક્ષુ રેવતે કહ્યું મહાભિષક જીવક તમારા રોગીની સમસ્યા શારીરિક નથી માનસિક છે તેમણે પોતાના જીવનમાં નૈતિકતાની નીતિની અવહેલના કરી છે

પોતાના મનની વ્યથા ભગવાનને કહી પોતાના અનૈતિક કાર્યોને પ્રભુ સામે પ્રગટ કરતા તેણે ક્ષમા અંગે પ્રાર્થના કરી ભક્ત વત્સલ ભગવાને તેને ક્ષમાદાન આપતા કહ્યું વત્સ નૈતિક મર્યાદાઓનું હંમેશા પાલન કરવું જોઈએ આયુ વર્ગ યોગ્યતા દેશ અને કાળના ક્રમમાં પ્રત્યેક યુગમાં નૈતિકતાની નીતિ બનાવવામાં આવે છે તેનું આસ્થાપૂર્વક પાલન કરવું જોઈએ નૈતિકતાની નીતિનું પાલન કરનાર આત્મગૌરવથી ભરપૂર હોય છે જ્યારે તેની અવહેલના કરનારને ઘેરી વળે છે પ્રભુના વચનોએ યુવકને અપાર શાંતિ આપી તેને અનાયાસ જ પોતાની મનોગ્રંથિમાંથી મુક્તિ મળી ગઈ જ્યારે તેની જમણી આંખને સામાન્ય રીતે ખુલતી જોઈ ત્યારે જીવકને ભારે અચરજ થયું અચરજમાં પડેલા જીવકને ભારે અચરજ થયું અચરજમાં પડેલા જીવકને સંબોધતા ભગવાન તથાગતે કહ્યું આશ્ચર્ય ન કરો વત્સ જીવક નૈતિકતાની નીતિ સ્વાસ્થ્યની ઉત્તમ કેડી છે તેના પર ચાલનાર ક્યારેય અસ્વસ્થ થતો નથી તે સ્વાભાવિકપણે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ હોય છે જે તેને જાણે છે તે કર્મસું કૌશલમના રહસ્યને જાણે છે